આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ એક પ્રશ્ન જોવાનો જે બાકી રહેતો હતો એના પર બધે ધ્યાન આપવાનું છે. ચિત્ર જોઈ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તેમ આપણને બે શબ્દો આપ્યા છે, યજ્ઞ અને ઋષિ. તો કે ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. હવે ત્યારબાદ આપણે આગળનો બીજો પ્રશ્ન જોઈએ. તો કે એમાં બે શબ્દ આપ્યા છે, પતંગ અને ત્રણ. તો આપણે કઈ વાક્ય બનાવી શકીએ? તો કે આકાશમાં ત્રણ પતંગ ઉડે છે. ત્યારબાદ છે ચિત્ર અને માછલી. પ્રશ્ન નંબર 3 માં બે શબ્દ આપ્યા છે, ચિત્ર અને માછલી. તો કે મારે માછલીનું ચિત્ર દોરવું છે. ત્યારબાદ છે પ્રજ્ઞા અને વિજ્ઞાન. તો કે પ્રજ્ઞા વિજ્ઞાન વાંચે છે. ત્યારબાદ છે વજન અને ત્રાજવું. તો કે છગન કાકા ત્રાજવા પડે શાકનું વજન કરે છે. હવે આ રીતના તમારે વાક્ય બનાવવાના રહેશે. હવે અહીં આપણને નીચે એક પ્રશ્ન જવાબ આપ્યા છે. એમાં આપણે પ્રશ્નના ઉત્તર માટે સૌપ્રથમ તો આપણે વાર્તા આગળ સાંભળવી પડશે. તો બધા હું જે વાર્તા કહું છું એના ઉપર ધ્યાન આપજો. આ વાર્તા છે રાજા રામની અને માતા સીતા મૈયાના જે બે પુત્ર છે લવ અને કુશ, એના જે પોતાનું કેટલા બળવાન છે અને શક્તિશાળી છે એની આજે આપણે વાત કરવાની છે. તો વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો હતો. યાદ રાખજો, હું જે વાક્ય બોલું છું બધા પ્રશ્નના ઉત્તર આમાંથી જ આવશે. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે લવ બેઠેલો હતો. બે ઋષિ કુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. એટલે કે એવામાં યજ્ઞનો એક શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. એટલે કે આ જો એને લવ ઊભો થઈ જાય છે. લવ, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. પછી એ ઘોડાને પકડવા માટે જાય છે. હવે પહેલો ઋષિ કુમાર બોલે છે, ગુરુ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. એટલે જે ઋષિ પુત્ર હોય છે એમાંથી મોટો એ બોલે છે કે ગુરુદેવ તો કહેતા હતા કે જે આ ઘોડાને પકડે ને એ રાજા સાથે એને યુદ્ધ કરવું પડે. હવે લવ બોલે છે, ઘોડાને પકડી, પેલા તો ઘોડાને પકડી લે છે. તો આ ઘોડાને પકડ્યો, આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગા એ ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે. એ તો કેમ ચાલે? એટલે પોતે કહે છે કે આ રાજા રામ છે ને એ આપણને નમાવવા માંગે છે, પોતાની સામે ઝુકાવવા માંગે છે. એની હિંમત તો જુઓ કે એટલા માટે એને આપણા આશ્રમ તરફ આ ઘોડાને મોકલ્યો છે. પછી બીજો ઋષિ કુમાર બોલે છે, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. એટલે કે પોતે આ ઘોડાને છે ને ગૌશાળાની અંદર બાંધવા માટે લઈ જાય છે. હવે લવ એ બરાબર છે, રામને પણ ખબર પડે ને કે દુનિયામાં શેરને માટે સવા શેર છે. કુશને પણ ઘોડો બતાવજે. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે અને ત્યાં સૈનિકો આવે છે. પછી પોતે બોલે છે કે આ ઘોડાને કુશને પણ બતાવજે. અને એટલી જ વાતમાં છે ને સૈનિકો આવે છે. હવે સૈનિક બોલે છે, ઉભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. પછી સૈનિક કહે છે, તમે આ ઘોડાને છોડી દો, કારણ કે જો આ ઘોડાને તમે પકડશો તો તમારે રાજા રામ સાથે યુદ્ધ કરવું પડશે. પછી લવ બોલે છે, ધનુષ્ય સંભાળ, એટલે કે ધનુષ્ય સરખું કરતા બોલે છે, તો અમે પણ તૈયાર છીએ. એટલે કે છે કે હું પણ તૈયાર છું આ યુદ્ધ માટે. પછી કુશ આવે છે, હા હા અમે પણ તૈયાર છીએ. લવ, ભાઈ કુશ હમણાં તું ખસી જા, આ એકલો જ છે, એની સાથે હું એકલો જ લડીશ. એટલે કે છે કે તું ખસી જા અને તો હું એકલાની સાથે લડાઈ હું જ કરીશ. દેવ લડે છે, લવ સૈનિકને જમીન ઉપર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને લવ કુશ હરાવે છે. એટલે કે બીજા જે સૈનિકો છે એને આ બંને ભાઈ બહેન હરાવી દે છે. હવે સુમંત આવે છે, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. એટલે પછી પોતે કહે છે કે આ બે છોકરાએ આટલી બધી સેનાને હરાવી દીધી. પછી ચંદ્રકેતુ બોલે છે, અજબ છોકરાઓ લાગે છે. કેવા એ કે અજબ એવા છોકરાઓ છે. હવે આ આપણે સુંદર એવી રાજા રામચંદ્રની વાર્તા સાંભળી. બંને ભાઈઓ કેવા પરાક્રમી છે, એના પરાક્રમની નાનકડી એવી ઘટના આપણા વાર્તાની અંદર આવેલી છે, યજ્ઞનો ઘોડો. હવે એના આધારે આપણે પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો આપણને અહીંયા પ્રશ્ન જવાબ આપી દીધેલા છે, લવ ક્યાં બેઠેલો છે? તો કે લવ વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. ક્યાં છે? તો કે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે. પછી બીજો,
યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો તો તમે કહી શકો હમણાં સાંભળ્યો આપણે પાઠ તો કે યજ્ઞના ઘોડાને લવ પકડ્યો હતો તો એ સુંદર એવા પ્રશ્નનો આપણે અહીંયા ઉત્તર લખવાનું છે યજ્ઞના ઘોડાને લવ પકડ્યો હતો પછી ત્યારબાદ પ્રશ્ન નંબર 3 યજ્ઞનો ઘોડો કોનો હતો તો કે યજ્ઞનો ઘોડો રાજા રામચંદ્રજીનો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 લવના ભાઈનું નામ શું હતું તો કે લવના ભાઈનું નામ કુશ હતું ત્યારબાદ પાંચમો પ્રશ્ન સૈનિકોને કોણ હરાવે છે તો કે સૈનિકોને લવ કુશ હરાવે છે બંને ભાઈઓ થઈ અને આ સૈનિકોને હરાવે છે તો કે સૈનિકોને લવ અને કુશ હરાવે છે ત્યારબાદ આપણને અહીંયા કોણ બોલે છે એ પૂછ્યું છે તો કે આપણે વાંચવાનું છે અને કોણ આ વાક્ય બોલે છે એને આપણે ઉત્તર આપવાના છે અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલો એને પકડીએ આ વાક્ય કોણ બોલે છે તો કે લવ બોલે છે તો આપણે અહીં ઉત્તરમાં લખીશું લવ ત્યારબાદ જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે હવે આ વાક્ય કોણ બોલે છે તો કે પહેલો ઋષિકુમાર તો અહીંયા લખીશું આપણે